નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ધાનેરામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા અનેક જગ્યાઓએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી બાબતે આક્રોશ. પાલિકા વેરા વસૂલાતમાં પડી છે, જ્યારે જનતા મુશ્કેલીમાં. ધાનેરામાં માત્ર 3 ઇંચની આસપાસ જ વરસાદ પડ્યો છે, છતાં બજારમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે. જૂનું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું. વલાણી બાગ, ઉમિયાનગર, તુલસીનગર જેવી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. નીચાણવાળા ઘર સુધી પાણી પહોંચ્યા છે. બીજી બાજુ સરકારી કચેરી આગળ પણ ગુંટરસમાં પાણી ભરાયા છે. નેનાવા હાઈવે પર પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ચારે બાજુ ધાનેરામાં પાણી પાણી છે. જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્થાનિક પાણી ભરાવવાનો દોષનો ટોપલો પાલિકા ઉપર ઢોળી રહ્યા છે. પાલિકા ચાલુ વરસાદે વેરા વસૂલાતમાં વ્યસ્ત છે, પણ નગરજનો ત્રસ્ત છે અને નગરના પ્રશ્નો બાબતે નિંદ્રામાં છે. ચારે બાજુ દબાણોનો રાફડો ફાટતા પાણી નીકળવાનો માર્ગ જ નથી. પાલિકાની મીઠી નજર હેઠળ દબાણો થતા નગરમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, ત્યારે પાલિકા વેરા વસૂલાતની સાથે નગરજનોની પણ ચિંતા કરે એ લોકોની અને સમયની માંગ છે. અહેવાલ સુલતાન પઠાણ, ધાનેરા. ધાનેરા શહેરની નગરપાલિકા સુવિધા આપવામાં ઝીરો છે અને વેરા ઉઘરાવવામાં હીરો થઈ રહી છે. હમણાં વેરા ડબલ કરી નાખ્યા, પણ આજે ધાનેરા શહેરની હાલત જળબંબાકાર થઈ ગઈ છે. માત્ર થોડા જ વરસાદની અંદર ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તુલસીનગર, ઉમિયાનગર, નેનામા હાઈવે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. આ નગરપાલિકા સુવિધા કેમ નથી આપતી એના માટે પ્રજા જવાબદાર છે. પ્રજા સવાલ નથી પૂછતી કે તમે વેરા ડબલ કરો છો, પણ સુવિધા ક્યારે આપશો? ધાનેરા શહેરમાંથી જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો એક દિવસ જો 8 થી 10 ઇંચ વરસાદ કુદરતે આપી દીધો તો ધાનેરા શહેર જળબંબાકાર થઈ જશે અને પ્રજાને ખૂબ હાલાકી ભોગવી પડશે, વેપારીઓ બરબાદ થઈ જશે.